હવે આગળ વાત કરીએ તો વાગરાના વિલાયત જીઆઈડી સ્થિત ઘાસીમ કંપનીમાં સાહેબના ટોર્ચરથી યુવાને જીવન ટૂંકાવ્યું. પોલીસે તપાસ શરૂ કરી. વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં આવેલ આદિત્ય બિરલા ઘાસીમ કંપનીના ફાઇબર ડિવિઝનના ઓક્ઝિલરી પ્લાન્ટમાં નોકરી કરતા આશાસ્પદ યુવાનો કંપની પરિસરમાં ઘરે ફાંસો ખાઈ લેતા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામ્યું છે. રિલાયન્સ જીઆઈડીસી સ્થિત આદિત્ય બિરલા ઘાસીમના ફાઇબર વીજના ઓક્ઝિલરી પ્લાન્ટમાં ભરૂચ તાલુકાના તવરા ગામે રહેતા રાજેશ ગોહિલ નામના યુવાને પ્લાન્ટ સુપરવાઇઝર મનજીતસિંહના દબાણથી કંટાળીને કેન્ટીનની પાછળના ભાગે ઘરે ફાંસો લગાવીને આપઘાત કરી લેતા સમગ્ર જિલ્લામાં અરેરાટી પ્રસરી ગઈ છે. મૃતક યુવાને આપઘાત પહેલા સુસાઇડ નોટ લખીને મનજીતસિંહ દ્વારા અનહદ ટોર્ચર કરવામાં આવતું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સેફટી વગર કામ કરવા દબાણ કરતું હોવાનું પણ સણસણતા આક્ષેપ કર્યા છે, જેના કારણે જ ભૂતકાળમાં પણ અનેક જાનહાનિના બનાવો પણ બન્યા છે. ગેસ છૂટવાની ઘટના અને તેનાથી કામદારોને થતા નુકસાન અંગેનો પણ ઉલ્લેખ કરાયો છે. સક્ષમ ના હોવા છતાં ક્ષમતા કરતા વધારે કામ કરાવતા હોવાને આક્ષેપ કરી જીવન ટૂંકાવી લીધું છે. સમગ્ર ઘટના અંગે વાગરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ મૃતક યુવાનના પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે મૃતદેહનો અસ્વીકાર કરવાની તૈયારી કરતા કંપની મેનેજમેન્ટનો પરસેવો છૂટી ગયો હતો. અંતે મેનેજમેન્ટ સાથે વાટાઘાટો કરી વિવિધ માંગણીઓ સંતોષતા મૃતકના પરિવારજનોએ પાર્થિવ દેહની અંતિમ વિધિ શરૂ કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. કંપનીની વારંવારની બેદરકારી સામે આવતા નોકરી કરતા અન્ય લોકોમાં ચિંતાનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.